चलो विद्यार्थी मित्रों, केम छो बधाय? मजा में ने? चलो तो हवे आजे पाठ बीजा नी अंदर हूँ तमने खाली जगह सीधी तमे वार्ता तो आपणे शीखी ज गया छे लेक्चर में, आगला लेक्चर में बराबर तमे बधाए आनंदी कागड़ानी वार्ता तो आपणे सांभळी लीधी। हवे एना आधारे आपणे विकल्पवाळा प्रश्न पण जोई लीधा, तो हवे आपणे तेना आधारे खाली जगह जोई लईए जेमां कोंसमां आपेला शब्दनी मददथी तमारे खाली जगह पूरवानी छे। जो ऑप्शन आपेला छे एमांथी पहेला तमारे साचो जवाब गोती लेवानो अने पछी तमारे खाली जगह में लखवानो छे। तो एमां पहेली खाली जगह, कागड़ा पर खाली जगह गुस्से थया, एमां ऑप्शन आपेलो छे राजा अने सैनिको। चलो कागड़ा पर खाली जगह गुस्से थया, कोण गुस्से थयुं हतुं कागड़ा उपर? हाँ, तमने तो खबर ज छे वार्ताना आधारे कोण गुस्से थयुं हतुं? राजा। तो आपणे पेला राजा नीचे अंडरलाइन करीशुं, जे साचो जवाब होय एनी नीचे पेला तमारे लीटी कर लेवानी अने पछी एने खाली जग्यामां लखवानुं राजा। चलो हवे आखी खाली जग्या केवी रीते थाशे जो बोली जाऊं छुं। कागड़ा पर राजा गुस्से थया, बनी गई ने साची खाली जग्या। त्यार पछीनी बीजी खाली जग्या, कागड़ा भाई तो खाली जग्या खूंदाता खूंदाता આનંદથી બોલવા લાગ્યા, તો એનો શું ઓપ્શન આપેલો છે? ગારામાં કે ઘરમાં? ચલો તમને તો ખબર જ છે કાગડાભાઈ તો કેમાં ખૂંદતા હતા? હા, ગારામાં। તો એનો જવાબ શું આવશે? ગારામાં। તો આપણે એની નીચે પેલા અંડરલાઈન કરીશું, પછી એને આ ખાલી જગ્યા રહે એની અંદર તમારે જવાબ લખવાનો છે। ગારામાં ઉપર જુઓ મીંડું પણ આપેલું, હવે આખી ખાલી જગ્યામાં છે તો એનો જવાબ આવી રીતે બની જશે। કાગડા ભાઈ તો ગારામાં ખૂંદાતા ખૂંદાતા આનંદથી બોલવા લાગ્યા। આ થઈ આપણી બીજી ખાલી જગ્યાનો જવાબ। હવે ત્યાર પછીની ત્રીજી ખાલી જગ્યા જોઈ લઈએ। રાજાએ ખાલી જગ્યાને ઘર પર ફેંક્યો, તેમાં શું ઓપ્શન આપેલો છે? કાગડો અને પથ્થર। તો એનો જવાબ શું આવશે? હા, રાજાએ કોને ફેંક્યો હતો ઘર પર? હા, કાગડાને। તો આપણે કાગડા નીચે શું કરશું? અંડરલાઈન કરશું। આ થયો એનો જવાબ। હવે એને આપણે ખાલી જગ્યામાં લખીશું કાગડા। હવે આખી ખાલી જગ્યા કેમ વંચાશે? રાજાએ કાગડાને ઘર પર ફેંક્યો, થઈ ગઈ ને આખી ખાલી જગ્યા। હવે ત્યાર પછીની ચોથી ખાલી જગ્યા જોઈ લઈએ। ગારો એટલે ખાલી જગ્યા, કાદવ કે ગોરો? તમને તો ખબર જ છે કાદવ એટલે શું થશે? હા, ગારો એટલે કાદવ થશે। તો એની નીચે આપણે અંડરલાઈન કરીશું, તો અહીંયા જવાબ આવશે કાદવ, થઈ ગયો જવાબ। હવે ત્યાર પછી આખો જવાબ કેવી રીતે થશે ખાલી જગ્યાનો? કે ગારો એટલે કાદવ। ત્યાર પછીનો પાંચમી ખાલી જગ્યા, કે કૂવામાં તરતા શીખીએ છીએ, આ વાક્ય કોણ બોલે છે? ખાલી જગ્યા વચ્ચે આપેલી છે બરાબર, રાજા બોલે છે કે કાગડો બોલે છે? કૂવામાં તરતા શીખીએ છીએ, તો વિચારો જોઈએ વાર્તાના આધારે કોણ બોલતું હતું? હા, વાર્તાના આધારે કાગડો બોલતો હતો। તો આપણે એની નીચે અંડરલાઈન કરીશું અને અહીંયા જવાબમાં લખીશું કાગડો। હવે આખી ખાલી જગ્યા કેમ વંચાશે? કૂવામાં તરતા શીખીએ છીએ, આ વાક્ય કાગડો બોલે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ખાલી જગ્યા જોઈ, તો હવે આપણે એના જ આધારે ખરા ખોટા જોઈશું કે નીચે આપેલા વાક્યમાં સાચું વાક્ય હોય એમાં તમારે રાઈટની નિશાની કરવાની અને ખોટું હોય તો એમાં તમારે ચોકડી કરવાની છે। તો એમાં આપણે પહેલું વાક્ય જોઈએ કે રાજાએ કાગડાને પકડીને પાંજરામાં પૂરી દેવા હુકમ કર્યો। હજી એકવાર બોલી જાઉં છું, રાજાએ કાગડાને પકડીને પાંજરામાં પૂરી દેવા હુકમ કર્યો। આપણે વાર્તા તો સાંભળી હતી જેમાં કાગડાને પાંજરામાં પૂર્યો હતો? હા, નહોતો પૂર્યો, એટલે આનો જવાબ આવશે ખોટો। તો અહીંયા આપણે ખાનામાં ચોકડી કરીશું, આ જવાબ થયો ખોટો। હવે ત્યાર પછીનું બીજું વાક્ય જોઈએ, રાજાએ કાગડાને ઘીના કુલડામાં નાખ્યો,
બીજી વાર બોલું છું, રાજાએ કાગડાને ઘીના કુલડામાં નાખ્યો. તો આપણે વાર્તા શીખી જ ગયા હતા, એને એમાં જ નાખ્યો, તો એટલે જવાબ આવશે સાચો. તો અહીંયા તમારે રાઈટની નિશાની કરવાની છે. આ થયો આપણું બીજું વાક્ય. હવે ત્યાર પછીનું ત્રીજું વાક્ય જોઈએ. હુકુમ કરવો એટલે આદેશ આપવો. હુકુમ કરવો એટલે આદેશ આપવો. વાર્તામાં આપણે જોઈએ તો કે હુકુમ કરે એટલે એનો અર્થ શું થશે? આદેશ આપવો થશે. એટલે આ જવાબ પણ આવશે સાચો. તો આમાં પણ આપણે રાઈટની નિશાની કરીશું. કોઈ પણને આપણે કહીએ કે આદેશ આપીએ એટલે એનો અર્થ હુકુમ આપ્યો જ કહેવાય. ત્યાર પછીનું ચોથું વાક્ય પણ જોઈ લઈએ. કાગડાભાઈ તો ગારામાં ખૂપીને દુઃખી થઈ ગયા. ચોથું વાક્ય એમ લખ્યું, પાછું બોલી જાઉં છું, કે કાગડાભાઈ તો ગારામાં ખૂપીને દુઃખી થઈ ગયા. કારણ કે કાગડાભાઈની વાર્તા તો આપણે સાંભળી જ ગયા છીએ, એ તો દુઃખી થયા જ નહોતા. એટલે આ જવાબ પણ આવશે ખોટો. તમારે પણ ખરા ખોટામાં આ જ પ્રમાણે નિશાની કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે ખાલી જગ્યા જોઈ, બરાબર. હવે આપણે આ જ પેજ નંબરમાં પ્રશ્ન જવાબ જોઈ લઈએ, જેમાં પ્રશ્ન 24માં છે કે કૂવામાં કાગડો શું કરતો હતો. પ્રશ્ન છે કે કૂવામાં કાગડો શું કરતો હતો? તો કે કૂવામાં કાગડાભાઈ તરતા હતા. કૂવામાં કાગડાભાઈ તરતા હતા, બરાબર. હવે ત્યાર પછીનો પ્રશ્ન, કાંટાની વચ્ચે રહીને કાગડો શું બોલતો હતો? કાંટાની વચ્ચે રહીને કાગડો શું બોલતો હતો? તો એનો જવાબ આપેલો છે કે કાગડાની વચ્ચે રહીને કાગડો બોલતો હતો કે કૂણા કાન વીંધીએ છીએ ભાઈ, બરાબર. આ થયો એનો જવાબ. હવે ત્યાર પછીનો 26મો પ્રશ્ન, ગોળના દડબા ખાઈએ છીએ ભાઈ, ગોળના દડબા ખાઈએ છીએ, આ વાક્ય કોણ બોલે છે? તો આપણે વાર્તા જોઈ હતી, એમાં આપેલ વાક્ય કાગડાભાઈ બોલે છે. તમારે પણ આ જ પ્રમાણે પ્રશ્નના જવાબ પાકા કરવાના છે. ચલો ત્યાર પછીનો 27મો પ્રશ્ન, છેવટે રાજાએ કાગડાનું શું કર્યું? પ્રશ્ન પાછો બોલી જાઉં છું, છેવટે રાજાએ કાગડાનું શું કર્યું? તો કે એનો જવાબ આવશે, છેવટે રાજાએ કાગડાને ઉડાડી મૂક્યો. એનો જવાબ શું આવશે? છેવટે રાજાએ કાગડાને ઉડાડી મૂક્યો. તો આ ચાલો વિદ્યાર્થી મિત્રો, હમણે આપણે પ્રશ્ન જવાબ જોઈ લીધા, બરાબર ને. તો હવે આપણે પ્રવૃત્તિ કરવાની છે, જેમાં પુસ્તકમાં પેજ નંબર 22માં ચિત્ર આપેલું જ છે. આજે આપણે તોરણ બનાવશું. તમે તોરણ એટલે શેનું તોરણ બને? તો કે આસો પાલવના પાનનું. તમારી ઘરની આજુબાજુમાં પણ તમે ઝાડ વાવેલા જોયા જ હશે, અથવા તમે તમારા દિવાળી જેવો કોઈ પ્રસંગ તહેવાર હોય કે કોઈ લગ્ન પ્રસંગ હોય તો એની અંદર પણ તમે તોરણ જોયેલા જ હશે. એ જ તોરણ આજે કેમ બનાવવા એ હું તમને શીખડાવીશ. તો ચાલો તમે મારી સાથે આપણે પ્રવૃત્તિમાં જોડાઈએ. તો હવે આપણે તોરણ બનાવીશું. જો તમે પહેલા આપણે એક આમે તોરણ બનાવેલું છે, આપણે આ જ પ્રમાણે આજે તોરણ શીખવાનું છે. તો સૌથી પહેલા તમે જોઈ લો, મેં આ તોરણ બનાવ્યું છે, એવું જ આપણે તોરણ બનાવીશું. હવે હું એને સાઈડમાં રાખી દઉં છું અને હવે હું થોડાક પાન લઈ લઉં છું અને એક દોરી લીધેલી છે. તમે પણ આ રીતે એક દોરી લેજો અને પછી આપણે આ પ્રમાણે તોરણ બનાવવાનું છે. આમાં બે જ વસ્તુની જરૂર પડશે. જુઓ, પહેલાં આવી રીતે એક છેડો લઈ લેવાનો અને ત્યાંથી આવી રીતે ગાંઠ મારીને આપણે તોરણ બનાવવાનું છે. પહેલાં હું એને આવી રીતે કરી અને એક એક પાન લેતું જવાનું અને આ જ પ્રમાણે તમારે તોરણ બનાવવાનું છે. તમે તમારા ઘરે તો તોરણ જોતા જ હશો ને. આપણે લગ્ન પ્રસંગમાં તોરણ બાંધતા જ હોઈએ છીએ. પછી થોડુંક અંતર રાખી દેવાનું અને ત્યાંથી પછી થોડુંક આ પ્રમાણે પાછી ગાંઠ લઈ લેવાની, આની અંદરથી આવી રીતે આમ લઈને, પછી ત્યાં એક પાછું એક મોટું પાન લગાડી દઈશું. અંદરથી આવી ગાંઠની અંદર જવા દેવાનું અને પછી એને ગાંઠ મારી દેવાની. થોડુંક જગ્યા વધારે રહી ગઈ છે તો અહીંયા વચ્ચે પાછું એક કરી નાખશું આપણે, એટલે થોડું ગીચ થઈ જાય.
તમને આવી તોરણ બનાવવાની પ્રેક્ટિસ કરજો એટલે તમને પણ આવડી જશે. જુઓ થઈ ગયું ને, થોડુંક થોડુંક આમ ગોઠવણી કરતી જવાની જગ્યાઓની. ત્યાર પછી અહીંયા જુઓ, પછી એક ગાંઠ મારું છું, પછી આ પાનને અહીંયા ગોઠવી દેવાનું છે. જુઓ કેવું સરસ તોરણ બને છે. તમે પણ તહેવારોમાં આવું તોરણ બનાવજો ઘરે મમ્મીની સાથે બેસીને, બરાબર? એટલે તમને પણ આવડી જશે. મેં અહીંથી એક પાન હું પાછું લઈ લઉં છું. જુઓ થઈ ગયું ને, હવે થોડું આ બાજુ નજીક જગ્યા લઈને પાછું કરીશું. આ રીતે તમારે પાનને વ્યવસ્થિત ગોઠવતું જવાનું એટલે તોરણ બનતું જશે. થોડીક થોડીક જગ્યાનું વ્યવસ્થિત એક સરખું અંતર પણ રાખતું જવાનું એટલે તોરણ એકદમ વ્યવસ્થિત અંતર સાથે તમારું બનશે. બીજી એક અહીંયા ગાંઠ મેં મારી છે, ચાલો પછી એને આ રીતે પાછી ગાંઠ મારી દેવાની. વળી પાછું થોડુંક અંતર રાખી દેવાનું છે અહીંયા. ત્યાં પણ પાછું હું એક મોટું સરસ પાન ગોઠવી દઈશ આ રીતે. જો અહીંયા ગાંઠ મરાઈ ગઈ ને, હવે એવી જ રીતે પાછું થોડુંક અંતર રાખીને અહીંયા બનાવીશ. આ જુઓ એકદમ વ્યવસ્થિત અહીંયા જુઓ, તમને હું બતાવું છું કેટલું કેટલું મેં અંતર રાખ્યું છે તોરણ વચ્ચે, બરાબર? એટલે આપણું તોરણ બનતું જશે. હજી એક અહીંયા છેલ્લે કરી નાખું, થોડીક જગ્યા રાખવી એટલે કે બાંધી શકાય એટલે, પણ એક છેલ્લે એક પાન ગોઠવી દઉં છું. હજી જુઓ આખું છેક સુધી થઈ ગયું છે. અહીં છેલ્લે હજી થોડીક જગ્યા છે તો ત્યાં પણ એક પાન આપણે હજી કરી લઈએ એટલે આખું તોરણ સરસ બની જશે. જુઓ અહીંયા આટલી જગ્યા રાખવાની બે સાઈડ એટલે આપણે ગમે ત્યાં બાંધી શકીએ. તો જુઓ હવે આ તોરણ આખું આપણું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે મેં કેવી રીતે આસોપાલવનું તોરણ બનાવ્યું છે. આ તમે તમારા દરવાજા પાસે લગાવી શકો કે કોઈ ઘરે પ્રસંગ હોય ત્યારે પણ તમે રાખી શકો. તો આ આપણું બની ગયું છે તોરણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ જ રીતે તોરણ ઘરે બનાવવાની પ્રેક્ટિસ કરજો, બરાબર? ચાલો તો હવે હું અહીંયા તમારું આ લેક્ચર પૂર્ણ કરું છું, બરાબર? હવે પછીના નવા લેક્ચરમાં આપણે મળીશું, આવજો. ચાલો પછી એને આ રીતે પાછી ગાંઠ મારી દેવાની. વળી પાછું થોડુંક અંતર રાખી દેવાનું છે અહીંયા. ત્યાં પણ પાછું હું એક મોટું સરસ પાન ગોઠવી દઈશ આ રીતે. જો અહીંયા ગાંઠ મરાઈ ગઈ ને, હવે એવી જ રીતે પાછું થોડુંક અંતર રાખીને અહીંયા બનાવીશ. તો આ જુઓ એકદમ વ્યવસ્થિત અહીંયા જુઓ, તમને હું બતાવું છું કેટલું કેટલું મેં અંતર રાખ્યું છે તોરણ વચ્ચે, બરાબર? એટલે આપણું તોરણ બનતું જશે. હજી એક અહીંયા છેલ્લે કરી નાખું, થોડીક જગ્યા રાખવી એટલે કે બાંધી શકાય એટલે, પણ એક છેલ્લે એક પાન ગોઠવી દઉં છું. હજી ચલો અહીંયા
જો આખું છેક સુધી થઈ ગયું છે, અહીં છેલ્લે હજી થોડીક જગ્યા છે તો ત્યાં પણ એક પાન આપણે હજી કરી લઈએ એટલે આખું તોરણ સરસ બની જશે. જો અહીં આટલી જગ્યા રાખવાની બે સાઈડ એટલે આપણે ગમે ત્યાં બાંધી શકીએ. તો જુઓ હવે આ તોરણ આખું આપણું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે મેં કેવી રીતે આસોપાલવનું તોરણ બનાવ્યું છે. આ તમે તમારા દરવાજા પાસે લગાવી શકો કે કોઈ ઘરે પ્રસંગ હોય ત્યારે પણ તમે રાખી શકો. તો આ આપણું બની ગયું છે તોરણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ જ રીતે તોરણ ઘરે બનાવવાની પ્રેક્ટિસ કરજો, બરાબર? ચાલો તો હવે હું અહીંયા તમારું આ લેક્ચર પૂર્ણ કરું છું, બરાબર? હવે પછીના નવા લેક્ચરમાં આપણે મળીશું. આવજો.